આપની પાસેથી જાણવા માંગીશ, કઈ બાબતો એવી છે જેને પ્રાથમિકતા આપવામાં આવે તો આ પ્રકારના ગુનાઓ ઓછા થઈ શકે છે? સૌથી પહેલા તો આ પ્રકારના જે ગુનાઓ છે એના માટે આપણી પાસે ઇનફ લોસ છે. હવે જે બાળકોમાં જે લેટ સે અત્યારે સ્કૂલ કોલેજીસમાં આરે સ્કૂલ્સમાં વેન વી ટોક ઓફ સ્કૂલ્સ એમાં એ લોકો અત્યારે કાઉન્સેલિંગ સેશન્સ ને બધું રાખે છે ખરા, પણ કમિંગ બેક ટુ એ કાઉન્સેલિંગ સેશન્સ આર નોટ ઇનફ ફોર ધેટ. કારણ કે એ લેવલના બાળકોને એટલી બી બુદ્ધિ નથી કે એટલી બી સમજ નથી કે આ કાઉન્સેલિંગ સેશન્સ થી શું લાભ છે ગેરલાભ છે. એટલે અગર તમે, હું ઓલવેઝ ટોપ ડાઉન એપ્રોચ થી વાત કરતી હોઉં છું કે અગર આયોગ આ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે જે બાળકો જોડે જેટલું બી અન્યાય થયા છે અત્યાર સુધીના, હું તો કહું છું જેટલા બી અન્યાય બાળકોને થયા છે એના જે કેસીસો કાઢી અને એ કેસીસ પર અગર એ લોકો કામ કરે ને એ લોકો ઇન્ટરવેન્શન કરે. કારણ કે ઘણી વાર એવું થાય છે કે જયારે પછી ઇન્વેસ્ટિગેશન થતું હોય છે, લેટ અસ ટોક ઓફ દેટ, ઇન્વેસ્ટિગેશન એટલા ક્લિયર થતા નથી અને સામે વાળા છૂટી જાય છે. એટલે ઇફ આઈ વુડ, આઈ મીન ઇફ મને કહેવામાં આવે તો આઈ વુડ રાધર લાઈક કે અત્યારે હું બે પોઈન્ટ ઓફ વ્યૂ જી જાનજી હું આપને